જય સ્વામિનારાયણ. એક જણો એટલા લાડુ ખાઈ ગયો, એટલા ખાઈ ગયો, ક્યાંય ત્યાં આડો પડી ગયો. વૈદને પકડી આવ્યા ને એને કીધું, બે આને તપાસો. એને તપાસ્યો, ગાય ભેંસ આફરી ગયો એવો થઈ ગયો. ખરે ખાય છે ઘણા એવો, એટલા બધા ઘણા લોકો ભજીયા ખાય ને મોઢા માંગળી નાખો ભજીયું હાથમાં આવે. એટલે ડોક્ટરે પછી કાઢીને કીધું કે આ તમે એક ગોળી લઈ લો એટલે તરત તમને સારું થઈ જાય. તો કહેતા તો બોલ્યો, ગોળીની જગ્યા હોય તો એક લાડવો ન ખાઈ જાઉં, આડો પડી ગયો છે તો હજી એને લાડુ ખાવો છે. પણ આ બધું તમને ગપા લાગશે કે આવું તો થોડું બને, પણ એક નોર્મલ તો આપણે બધા કરતા છીએ. ભોજન બપોરે સરસ મજાનું આવી જાય ને એમાં સંતો પીરસનારા હોય તો આ તો પ્રસાદ કહેવાય, પાછા વળે ને. પણ પછી મનમાં શું વિચાર ચાલે ખબર, સાંજે એક તાણ, સાંજે જમવું જ નથી ને એટલે બધું સરખું થઈ જાય. એટલે એ નિર્ણય ઉપર આવે એટલે ડબલ ડોઝ ઉપડે. અને એવું તડાતડ જમે ત્યાં પછી સાંજ પડે ને ત્યાં પાછા રસોડા પણ આટા મંડે મારો. શું બનાવ્યું છે કે પૂરી છે, બચતાની સૂકી ભાજી છે, પાપડ છે, ચટણી છે, છાસ છે, એમ તમે મને નહીં જીવવા દો લે. અને જરાક બોલાવો તરત બેસી જાય, જરીક દેજો, જરાક કરતા કરતા ઉપડી જાય, એટલું ઝાપટી જાય ને પછી એને ઊભો કરવો પડે ત્યાં. અને પછી પથારી બેઠો બેઠો ભલકુટિયા થાય. ત્યાં સલાહ દેવા વાળા હોય ને આડોશ પાડોશમાં આવે કે હેરાન થાવ છો આમ, એમ કરો ગેસ થઈ જાય, એક ગ્લાસ દૂધ અને એમાં એક ચમચી ઘી નાખીને પી જાઓ. એટલે હમાતું નથી આમાં, પણ એ પાછો પી જાય, ગેસ ન થાય. અરે વળી દૂધ પીધું તો વળી પાછો અળગોટિયા થાય, ત્યાં વળી બીજો આવે. શું કર્યું તો કે આવું થયું, એમ કરો આમાંથી કબજિયાત થઈ જાય, બે પાકા કેળા ખાઈ જાઓ એટલે કબજિયાત ન થાય, વળી પાછા બે કેળા જવા દે. અને પછી જે થાય મને હોવરાવી દો, કે જેવો હોવરા તો ઉભરો કરો, ઉભો કરો, વળી ઉભો કરે. ત્યાં વળી ત્રીજો સલાહ દેવા વાળો, એ આ મેરા ન થવાય શીર્ષાસન કરો લે, હવળો નથી બેહી શકતો આ, એમાં શીર્ષાસન ક્યાંથી કરે. પણ આમ હાચો કરે તો બધું નીકળી તો જાય, પણ એ આવી રીતે ખાઈ ગયો ને લોભી હોય કાઢે નહીં, ઉલટી આવતી તો દબાઈ દે. આમાં થોડુંક વધારે હશે પણ મોટા ભાગનું સાચું છે. એટલી તો ખરી કે ઘણા લોકો માંદા પડે છે ત્યારે ત્રણ જણા તો એ ખાઈ ન જાય ને એનું ધ્યાન રાખવા માટે રાખવા પડે. સેજ આડાવડા થાય ને બુકડાવી દીધું. આ જો ને તમે ડાયાબિટીસ વાળાનો તો અનુભવ છે, આઈસ્ક્રીમ આવે ને ત્યારે મોઢું મલકવા માંડે. પાછું જેનાથી દર્દ થયું હોય એ વસ્તુ ભાવે બહુ, અને ભાવતું હોય તો જ દર્દ થયું હોય. જોયું આ બધી આટી ઘૂટી કુદરતે આપણને એવા હલવાડી દીધા છે, અને હલવાડીને પછી અહીં બેહાર્યા છે. હવે કથા સાંભળો, પણ આ કર્યું શું કામ થઈ? જેવા વિગ્રે નાખી દીધા છે, અમને અહીં ચડાવી દીધા, તમને હેઠા ગોઠવી દીધા, અને આ બધું છૂટીને પાસે કે હવે જમી લ્યો. એટલે આઈસ્ક્રીમ ધરો ડાયાબિટીસ વાળાને એટલે તરત મોઢું મલકે, બે ચમચી, અને પેલા જોઈ લે ખિસ્સામાં ગોળી છે છે, અને પછી જે ઉપડે બે ચમચીમાંથી પાંચ કપ ચડાવી છે, ખબર છે, જાણે છે, પણ જોયું ઉપર મીઠું અંદર ઝેર. આ વિષયોની કરામત છે, એકે એકની આદશા છે. એટલે જ્યાં સુખ દેખાય છે ત્યાં દુઃખ છે, દુઃખ દેખાય છે ત્યાં સુખ છે. આ સંસારને માયા કહેવામાં આવે છે, અને માયાનું કૃત્ય મહાભારતમાં મય દાનવે રચેલી ઇન્દ્રપ્રસ્થની નગરી છે.
કે જ્યાં દુર્યોધન ચાલે છે ત્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય છે, સ્થળ હોય ત્યાં જળ દેખાય છે. બસ આ આ એક સૃષ્ટિની અજબની રચના. એ કથાઓ અમસ્તી નથી, એ આ બધું ચેતવવા માટે છે. પણ દુર્યોધનની આ કથામાંથી એક વસ્તુ હોય, પાછી બીજી વસ્તુ એ છે પછી કહું, કે ઉપર સુગરકોટે મોહક આકર્ષક, બીજી વસ્તુ એ મૂકી કે ઇન્સ્ટન્ટ તમને સુખનો અનુભવ થાય તાત્કાલિક. આયુર્વેદ દવા લ્યો તમને બે દિવસે ખબર પડે, એલોપેથી દવા લ્યો એટલે તરત લીધા પડી 5-10 મિનિટમાં ડૉક્ટર કે કેમ છે, હવે સારું લાગે. એમ પદાર્થમાં વિષયોનું સુખ એનું આવરણ મોહક મૂક્યું પણ પાછું ઇન્સ્ટન્ટ સુખ મૂક્યું. આપણે બધાને ઇન્સ્ટન્ટ જ જોઈએ, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ચાય. હવે તેવી ચાય આવી ગઈ ને, કપમાં નાખો ને આમ કરો, પીવા માંડો સીધું, પછી જવા માંડો. પેલા એને કોફી દાણા, બૂંદ દાણા, પાવડર નાખતે બધું આવતું, ઉકાળવું પડતું, ગાળવું પડતું, ચાળવું પડતું. હવે કશું નહીં, ઘુલા કે પીઓ તાજા મજા. વાહ, એટલે પદાર્થનું સુખ ઇન્સ્ટન્ટ મૂક્યું, ચાખો ને સ્વાદ આવે, કોઈ રાહ નહીં જોવાની, પીવો ને ચડે બોટલ તાત્કાલિક, અડો ને સુખનો અનુભવ થાય. પદાર્થનું સુખ સતહ પર છે, સપાટી ઉપર છે, સરખેજ ઉપર છે. પરમાત્માનું સુખ દેહરાય, એ પોતે અંદર છુપાય. આ બીજી ભૂલભુલામણ. એટલે ઉપર આ ઘણા નથી, ઓલા લોક સાહિત્યકારો કથા કહેતા ને, વાતો કરે, એમાં કહેતા હોય છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાસ કર્યો એમાં ગોપીઓના 7 પડોળ રીતે અને વચમાં કાનો રહ્યો. અર્થ શું છે કે લગભગ બધા ગોપીઓ હલવાઈ જાય, કાના સુધી કોઈ પોગે જ નહીં. અને આજના નવરાત્રો બધું શું છે, તો તત્કાલિક સુખ એ વિષયોમાં ભગવાને મૂકી, તરત અનુભવ. સારી ઘડિયાળ બાંધો તરત સુખ આવે છે, સારો બંગલો બનાવો તરત સુખ આવે છે, પછી જે ચોરી થાય, લૂંટફાટ થાય અથવા કોઈ બાળકનું અપહરણ કરી જાય બધું પછી,